નમસ્કાર દર્શક મિત્રો, અનેકવિધ મુદ્દાઓને લઈને अब तक આપની સમક્ષ હંમેશ હાજર થતું હોય છે વિરલ વિભૂતિઓની સાથે. આજે પણ એક એવી જ એક વિરલ વિભૂતિ આપણી સાથે ઉપસ્થિત છે. વાત કરીએ આધ્યાત્મિક જીવનના, એટલે શું ખરા અર્થમાં લોકોએ કેટલું આધ્યાત્મિક જીવનને લઈને આગળ વધવું જોઈએ તેને લઈને આપણી સાથે અત્યારના એક વિશેષ એપિસોડમાં આપણી સાથે ઉપસ્થિત છે સ્વામી જીતુ સર, કે જેઓ ઓશો ફિલોસોફી સાથે સંકળાયેલા છે. सरजी तमारो खूब खूब स्वागत है मारा शो में. जीतू सर सॉरी पक्ष में खास करीने लोकोना मन में एक समय एवो हतो के स्वामी एटले कोई मोटी माळाओ पीरी होय, मोटी जटा लखेली होय अने एक ओशो एक केने के विश्वने एक नवो एक आखो विचार एक नवो कन्सेप्ट एवो के रियली के भाई खरेखर धर्म शुं के खूब डिबेट होती. कदाच एवुं नथी लागतुं के ओशो एना समय करता 100 वर्ष पहला था वो अपने लगे कि शू लगे साची बात है. देट इज एक्जेक्टली बराबर है कि ओशो एना समय करता अने दरेक सदगुरु हमेशा एना समय करता थोड़ा वेला होय छे. खास करीने ओशोनी वस्तु आवे तो ओशो कहेवाय के विश्व आकार खास कर इंटेलेक्चुअल प्रोपर्टी कहेवाय जे विश्वनी इंटेलेक्चुअल प्रोपर्टी. क्योंकि गांधीय प्रवाह तो बधा चलता है भाई, एक धर्म एक आंदोलन अनुकरण करता. एक समय वो तो लोगों ने धर्म ना में डरावा होता था, लोग डरी ने धर्म करता. उससे एक नवी क्योंकि एक नव ह्यूमन बीइंग ने एक नव एक विचार है, नव थॉट है, एक बियॉन्ड एक धर्म के डर सिवाय नो धर्म ने एक बतावानी कोशिश करी. तमें ओशो ने केवी रीते जोई लिया छो? ओशोए दरेक लेवल ऑफ कॉन्शियसनेस वाला लोको साथे काम कर्यु अने पर्टिक्युलरली ह्यूमन बीइंग अने एनी साइकोलॉजी अने पर्टिक्युलरली આજના ટાઈમમાં જ્યારે આટલું ઇન્ફોર્મેશન ટેકનોલોજી અવેલેબલ છે એનો ઉપયોગ કરી અને જે લોકો મીન્સ લોજિકલ છે, રેશનલ છે, પ્લસ સાયન્ટિફિક છે, એના માટે એક નવો ધર્મ આપ્યો અને જે લોકો સમજી શકે પ્લસ જે લોકો મીન્સ રિચ્યુઅલ્સમાં એમાં માનતા હતા અને જેમાં એકચ્યુઅલ ધર્મ નહોતો પણ ડેડ રિલિજન થઈ ગયો હતો એણે ફરીવાર રિવાઇવ કર્યો. अच्छा, स्पिरिच्युअलिटी बात आए तो स्पिरिच्युअल के आत्मा शू है. दरेक धर्म छेल्ले आत्मा की बात करतो हतो पण लोकोने रिच्युअल पर कि क्रिया पर वधारे महत्व देवानुं कर नाख्युं. ओशोए आखी कहेवाय कि समाजने एक नवी विश्व आखा नाम तो कही शकाय कि नवी दिशा बतावी कि वर्ल्ड आखा ने एक नवो एक विचारतुं कर दीधुं अने लोक कदाच विश्वना महासत्ताओ पण ए वस्तुथी डरी गया. कारण के ओशोए जे काम कर्युं એમણે કીધું કે રિચ્યુઅલ એ તો સંપ્રદાય છે, ઇટ્સ અ ડેડ રિલિજન. એમાં એકચ્યુઅલી કોઈ અવેરનેસ કે જાગવાની કે રિયલ વસ્તુ છે જ નહીં. અને આત્મા તો દરેકમાં હોય છે પણ એ ડેવલપ કરવો પડે. એ આત્મા દરેકમાં સુસુપ્ત અવસ્થામાં હોય અને એને જો ડેવલપ કરે તો જ આત્મા બને. ત્યાં સુધી આત્મા હોતો નથી. બરાબર છે. અચ્છા, ઓશોની આપણે વાત કરી સત્યપ્રકાશ, આપ તો ખૂબ નજીક રહેલા હતા ઓશોથી. ઓશોને ઓશોનો રાજકોટ સાથે સંભાળના તમને કેવા રહ્યા છે? અચ્છા, ઓશો શરૂઆતમાં 67 રાજકોટમાં આવેલા હતા. રાજકોટમાં ટોટલ એને 33 પ્રવચન આપેલા છે. બરાબર. 2 વાર 67 ને 68માં આવેલા હતા. 67માં આવ્યા રાજકોટમાં, ત્યારે હું કોલેજમાં હતો. બરાબર. ત્યારે અમારા કોલેજના શિક્ષકે કીધું રાજકોટમાં વચ્ચે દિવસ કરીને આવેલા છે જેને કંઈ મળવા જવું, બરાબર, એનું સાંભળવા જેવું લાવવું છે. બરાબર. એટલે લાલ બહાદુર શાસ્ત્રી અત્યારે જે વિદ્યાલય હાજી એમાં એનું પ્રવચન હતું. બરાબર છે. એટલે અમે ગયા ત્યારે માઇપાલ નીચે બેઠા હતા, ઝાડવાડનું આજની તારીખે ઝાડ છે ત્યાં, અને એના ઉપર એ બેઠા હતા. ત્યાં પાછળ કૃષ્ણ ભગવાનનો ફોટો રાખેલો હતો. બરાબર. એટલે ઓશોએ કીધું ફોટો કાઢી લીધો. બરાબર. એટલે ત્યાંથી ફોટો કાઢી લીધો અને ત્યારે પ્રવચન આપ્યું. પછી હું એમને મળવા માટે ખાસ ગયો. બરાબર. કીધું મળવું છે તો એ આયોજકોએ મને મળવા ન દીધો. બરાબર. એટલે મેં તપાસ કરી ક્યારે જવાના છે તો સવારના 10 વાગ્યાના પ્લેનમાં જવાના હતા. બરાબર. એટલે હું સાયકલ લઈને ગયો એરપોર્ટ ઉપર અને એને આ રાબેતા મુજબ કેવું પગ ઉપર પગ રાખીને બેઠા હતા, આખું બંધ કરીને એક બાજુ ચેર ઉપર. બીજા જે આયોજકો તે અલગ બેઠા હતા. એટલે હું એને જમણી બાજુ જઈને ઊભો રહ્યો એટલે આખું બંધ કરી બેઠા હતા. તો એને આભાસ થયો કે કોક આવ્યો એટલે ખાલી એને અમારી સામે જોયું ખાલી. બરાબર. प्रेम ही परमात्मा सिग्नेचर कर दीधी पाछू मने त्यारे आँखों में जोयुं त्यारे मने झटको लाग्यो एकदम आज तारीखे आखू मारी बराबर है एट मैंने पगे लगवा मन थी खुर्सी पर बैठा था पे हूँ मारी जमणी बाजू हामे गए नमवा गया था फड़क थी उभा थी गया बे खंभा मारा पकड़ी सीधो खेची लीधो मैंने बराबर तेजी गड़ी नाद नो दी बराबर ओशो में थी गया था ओशो जीतू सर तमारो अनुभव ओशो साथ ओशो कई वस्तु तब एट्रेक्ट किया कारण कि तब पर एक इंटेलेक्चुअल मणस छो इंटेलेक्चुअल मणस जल्दी कि वस्तु लॉजिकली कि मन ने आत्मा ने समाधान मे एने नमे है तमने वस्तुओं शू देखा ओशो में हूँ ओशो ने पहली बार मळ्यो 1968 में जयरे बॉम्बे आया। अच्छा। अने एक्सिडेंटली एवं थयुं कि हूँ त्यारे पार्ट टाइम नौकरी करता तो एज्युकेशन में भणवानी साथे तो जे अमरा सेठ था एना घरे ज ओशो उतरता था तो बराबर एटले पछी जे अमरा सेठ था हिम्मतभाई जोशी नाम छे हतो एमनो हवे तो एक्सपायर थई गया तो ये हिम्मतभाई जोशी मने के भाई बे चार माणसों ने लई जाओ त्या बॉम्बे में लेक्चर होय त्यारे तो ओपन में आपता था एटले स्टेज डेकोरेट करवानुं शणगारवानुं फूलो लई आववाना ये बधुं काम अमे करता था तो यंग हता एकदम इंटर साइंस मतलब 18 वर्षना अने पछी ज्यारे ओशो आवे एटले अमे स्टेज पर एनी साथे बेसी जाता था अने पछी तो लेक्चर आपे त्यारे तो नीचे गादी पर बेसता था अने अमे पाछळ बेसी गए पण मने बराबर याद है कि ओशो ज्यारे बैठा होय पाछळथी आम बुद्धनी मूर्ति जेवुं लागे बिलकुल कोई जातनुं हलनचलन नहीं बराबर छे आगळ एमना हाथ हले पण बाकी एमना शरीरमां कोई जातनी कोई मूवमेंट नहीं बिलकुल हलनचलन नहीं पाछळथी एम ज लागे जाणे बुद्ध भगवान बैठा छे मूर्ति बढ़ी जाती ओशो ये बधा धर्म एक अभ्यास किया माइंड ने ई समय में केटलो ओपन राख्यो छे बधा धर्म ने अनुभववानी कोशिश की पछी एमां पोतानुं साची वस्तु लोकोने पण पीरसवानुं कह्युं तमे आ केवी રીતે જોવો છો ओशो ए खाली ओशो नो देवुं छे ने के जेने हाथ लगावे सोनु थई जाय छे अने पर्टिक्युलरली खाली इंडियन माइस्टिक ज नहीं पण ऑल ओवर वर्ल्ड ना जेटला पण माइस्टिक थई गया के जेटला मास्टर थई गया बधा विषय ई बोल्या and that was the first time गुरजीएफ पछी फर्स्ट टाइम ये पहला एमणे एक नवी वस्तु करी होय तो एने बधा उपर बोलवानुं चालू कर्युं अने ज्यारे कोके एने पूछ्युं के भाई तमे आ बधी व्यक्ति विषे शुं काम बोलो छो तो एणे शुं कीधुं के अल्टिमेटली तो तमारे एलोन एकला ज आ रस्तो ज इंडिविज्युअल छे एकला जणनो छे बराबर अने ई कहे छे के तमे जेनेथी मुक्त थवुं एने जाणी लेवुं जरूरी छे बराबर छे तो ज तमे एनेथी मुक्त थई शको એટલા માટે ઈ કહે છે કે હું કબીર બુદ્ધ નાનક લાઓ ત્સે ગુરજીએફ પાયથાગોરસ બધા ઉપર બોલ્યો કારણ કે જેનામાં જે કાંઈ આઈડેન્ટિફિકેશન થઈ ગયું જેની સાથે એ મુક્ત થઈ જાય બરાબર છે અને તમે જાણો તો જ મુક્ત થઈ શકો એનાથી નહીતર ન થઈ શકો તમે ટૂંકમાં કોઈ વસ્તુથી વળગણ ન હોવું જોઈએ બરાબર છે તમે અનુભૂતિ મેળવો વળગણ ન હોવું જોઈએ એટલે ઓશોએ જે વસ્તુ લોકોને સમજવાની કોશિશ કરી એમ તો બધા ધર્મ ઇન્ડિયાને કેવું કહેવા માંગતો કે ધર્મના વચ્ચેના જે બધા ઠેકેદારો હતા એ ઠેકેદારોને જે પોતાનું હિત ખવાતું હોય એના કારણો હિસાબે લોકોને સાચી વસ્તુ નહોતા બતાવતા શું હતું એટલે જ બધા લોકો એક સાથે અગેન્સ્ટ થઈ ગયા ને જ્યારે બધા લોકો અગેન્સ્ટ થાય સમજવાનું કે આ માણસ સાચો છે બરાબર અને એમણે ગુરજીએફ ઉપર તો બહુ કામ કર્યું બહુ સારી રીતે એમના લગભગ ઓન એન એવરેજ દરેક ચોથા લેક્ચરમાં ગુરજીએફનું નામ હોય છે શું બરાબર છે અને પ્લસ એમના આશ્રમમાં જે 35 ગ્રુપ હતા बराबर एम एक ग्रुप गुरजीएफनु पण हतुं बराबर अलग अलग ग्रुप था प्राइमल ग्रुप हतुं नो माइंड ग्रुप हतुं सूफी ग्रुप हतुं एवा 35 ग्रुप था बराबर अने 35 ग्रुप में एमणे गुरजीएफनु पण ग्रुप राखेलुं बराबर एमां गुरजीएफनी सिस्टम गुरजीएफना मेडिटेशन अने गुरजीएफ मूवमेंट जास्त शीखवाडवामां आवतो बराबर ओशो ए आपणे ओशोनी वात करीए ओशोमां एक के लोको कहे के चुंबकीय के तत्व हतुं पहली वक्त मेड़ो हूँ आज मेरी आँख समय दूर नहीं थता बराबर है ये आप मेस्मरिज्म कही सकाय કે લોકો કે કે વસીકરણ કહી શકીએ કે એનામાં કેવું ચુંબકીય તત્વ કેવું હતું, તમને શું બતાવ્યું? મેસ્મેરિઝમ નથી હોતું. કોઈ પણ માણસ એનલાઇટન થઈ જાય તો એની એટલી મોટી એનર્જી, એ બીકમ એ રિઝર્વાયર ઓફ એનર્જી વી કેન સે, કે એક મીન્સ અને એ એનર્જી આખી મેગ્નેટિક બની જાય. એટલે એ કોઈપણ એનલાઇટન વ્યક્તિ હોય, નોટ ઇવન ઓશો, કોઈપણ પછી કબીર હોય કે નાનક હોય કે ગમે એ, લોકો એના તરફ ખેંચાઈને આવે. કારણ કે શું થાય કે એ લોકો જે બીકમ થોટલેસ, બરાબર. અને જ્યારે વ્યક્તિ થોટલેસ થઈ જાય તો એનામાં એનર્જી એકઠી થવા માંડે, બરાબર. અને હી બીકમ રિઝર્વાયર ઓફ એનર્જી. અને એ એનર્જીને લીધે એવું મેગ્નેટિઝમ આજુબાજુ ડેવલપ થાય કે લોકો ખેંચાય ખેંચાઈને દૂર દૂરથી આવે. અને પ્લસ એ લોકોની પોતાની તો કોઈ ડિઝાયર હોય નહીં, એને લીધે લોકો એક મીન્સ અલગ જ પ્રેમ ઉત્પન્ન થાય. અચ્છા, ઓશોએ ખૂબ લખ્યું છે. તમે પણ એક બુક સરસ આજે લોકો સામે મૂકી છે, ધ ફિફ્થ વે. ફિફ્થ વે, યસ. ખરેખર બુકમાં ફિફ્થ વે શું કહેવા આપણે માંગીએ નહીં, એટલે ફોર્થ વે કરીને ગુરજીએફે પહેલાં શોધ્યું. એટલે ગુરજીએફની જે સિસ્ટમ છે એને ફોર્થ વે કહેવાય છે, બરાબર. ગુરજીએફ પહેલાં જે 3 એન્શિયન્ટ માર્ગ હતા, જૂના માર્ગ, કે એક માર્ગ ફકીરનો હતો, એક મોંકનો હતો અને યોગીનો હતો. એમાં ઘર બહાર છોડીને તમારે જંગલમાં જવાનું. પહેલાં એવું જ હતું કે માણસે આ સાધના કરવી હોય એને ઘર બહાર છોડવું જોઈએ, બરાબર, એ એક સમજ હતી. એટલે ગુરજીએફ પહેલી વ્યક્તિ હતી કે એણે ફોર્થ વે શોધ્યો અને એણે કીધું કે ઘર બહાર છોડવાની જરૂર નથી, ઘર બહાર છોડ્યા વગર જ થઈ શકે અને વર્લ્ડલી એક્ટિવિટીમાં રહીને જ થઈ શકે. અને વર્લ્ડલી એક્ટિવિટી જે સંસાર છે એ તો આનો રો મટીરિયલ છે, બરાબર. અને એનો ઉપયોગ કરીને જ માણસ એનલાઇટન થઈ શકે. એટલે એમણે ફોર્થ વે કર્યો. અને મેં ફોર્થ વે પછી એટલે કે ગુરજીએફ ઉપર સ્ટડી કર્યો અને કૃષ્ણમૂર્તિ પર સ્ટડી કર્યો. એટલે એ બેવને ફિલોસોફી પણ અંદર એડ કરી, એટલે એને નામ ફિફ્થ વે હતું, બરાબર છે. કારણ કે એમાં છે શું? હા, એમાં શું છે કે ગુરજીએફ સુધી એવું હતું કે ગુરજીએફે ઘણું બધું સાયન્ટિફિક, લોજિકલી, રેશનલ, અને એનું ઓડિયન્સ એ યુરોપિયન કન્ટ્રી હતું, બરાબર. અને હું તમને એ પણ કહું, ઓશોએ જ કીધું છે કે જે યુરોપમાં પ્રોગ્રેસ થયો, સેકન્ડ વર્લ્ડ વોર પછી યુરોપ સાવ ખલાસ થઈ ગયો, બરાબર છે. અને એ જે પ્રોગ્રેસ થયો એ ગુરજીએફની સિસ્ટમને લીધે થયો, બરાબર. અને આજે પણ જેટલા MBA છે એનો જે સિલેબસ છે એ બધો ગુરજીએફ બેઝ જ છે, એસ સચ, બરાબર છે. અને ગુરજીએફે શું કરેલું કે કોઈ બીજાના રેફરન્સ નહોતા લીધા એક્સેપ્ટ જીસસ ક્રાઇસ્ટ ને બુદ્ધ, બરાબર. ખાલી ઓશોએ આ બધા રેફરન્સ લીધા, બરાબર, પહેલી વાર કે ભાઈ દરેક માસ્ટરના રેફરન્સ એમણે લીધા, બરાબર. એટલે એટલું ચેન્જ આવ્યું. ને એટલા માટે એ લોકોના ઇન્ક્લુડ કરીને નામ ફિફ્થ વે આપ્યું, કે ફોર્થ વે પ્લસ કૃષ્ણમૂર્તિ અને ઓશો, એ બેની પણ એડિશન કર્યું છે. અચ્છા, ઓશોની આપણે વાત કરીએ, ઓશોની વાત કરીએ એટલી ઓછી છે. ઓશો એ વાસ્તવિકતાવાદ, ભાઈ તમારી ઈચ્છાઓ છે, તમારી કામનાઓ છે, તમે એવું દંભ ન કરો, બરાબર, કોઈ સપ્રેશન નહીં તમે. હા, અને લોકોએ એનું ઇન્ટરપ્રિટ ખોટું કર્યું કે ભાઈ આ ઇવન અમેરિકા પણ ડરી ગયું કે સમાજ આખો કેવો થઈ જશે, વ્યભિચારી જેવો સમાજ થઈ જશે. અહીં સુધીનું લોકોના એલિગેશન્સ આવવા માંડ્યા, ખૂબ જતનો વિરોધ ઊભો થઈ ગયો. ખરેખર ઓશોની ફિલોસોફી શું હતી? ઓશોની ફિલોસોફી છે કે એમનું કહેવું એવું છે કે વાસના ભોગવ્યા વગર મરે નહીં કોઈ દિવસ, બરાબર. અને ભોગવવા માટે પણ એમને ભોગવ્યા કરે તો પણ ના મરે. એટલે કાંઈ પણ કામના વાસના તમે અવેરનેસથી ફૂલફિલ કરો તો એ મરી જાય, અને તો જ તમે એનાથી ઉપર આવી શકો. એ સિવાય તમે સાયકોલોજીકલી ફ્રી ન થઈ શકો. અને જ્યાં સુધી મેન્ટલી ને સાયકોલોજીકલ ફ્રી ના થાવ ત્યાં સુધી ધ્યાનમાં જવું બહુ મુશ્કેલ છે. કારણ કે એ જે સપ્રેસ ઇમોશન હોય એ તમને કોન્સ્ટન્ટ હેરાન કર્યા કરે. એટલે એમાંથી મુક્ત થવા માટે કે વાસનામાં તમે ઉતરો એનો કાંઈ વાંધો નહીં, પણ હોશપૂર્વક. હવે એ કન્ડિશન એપ્લાય, કારણ કે એ કન્ડિશનમાં ઉતરો તો એનો કાંઈ મતલબ નથી, એ તો આપણે કરી જ રહ્યા છીએ. એટલે એમણે એ આખું નવું સાયન્સ આપ્યું કે અવેરનેસની સાથે તમે કોઈ પણ વાસનામાં ઉતરો, બિલકુલ ગભરાવ નહીં, કારણ કે બીજો કોઈ રસ્તો જ નથી. વાસના ભોગવ્યા વગર વાસના મરશે નહીં. અને એને લીધે લોકો ડરી ગયા કે આ તો બધું. પણ એ લોકોએ સમાજે અવેરનેસ શબ્દ છોડી દીધો, બરાબર છે, મેઇન વસ્તુ છોડી દીધી. અને લોકો પછી એવો જ પ્રચાર કરવા માંડ્યા કે આ તો વાસનામાં ઉતરવાનું કહે છે, કે બધી ઈચ્છાઓ પૂરી કરવાનું કહે છે, બરાબર છે. એટલે ઓશોએ આજે પણ આજના સમય સાંપ્રત પરિસ્થિતિમાં પણ એ વસ્તુ વાસ્તવિકથી લાગે છે કે કરપ્શનની વાત આવે. ઓશો અહીંયા પણ એમ કીધું કે જ્યાં સુધી સમાજ ગરીબ હશે, તમે કહો કે કરપ્શન મુક્ત થવાની વાત કરી, તમે મૂર્ખામી જેવી કેમ વાત કરો? ઓશોએ ખાલી ધર્મ નહીં પણ વાસ્તવિક વાત પણ બહુ નજીકથી બતાવ્યું છે. આજના સમયમાં પણ પરીક્ષકમાં આપણે જોઈએ છીએ દરેક રાજકીય પાર્ટી ઉભે છે, ભાઈ ગરીબી હટી જશે, કરપ્શન થઈ જશે. ઓશો એ સમયે પણ એમ કીધું હતું કે જ્યાં સુધી ગરીબો છે ત્યાં સુધી તમે કરપ્શનની વાત કરો છો, એટલે ગરીબી કેમ હટશે એ વિચાર. અને ઓશોએ ખૂબ એનાને લોકો એમ કીધું તમે બધું ત્યાગ કરો, છોડો, આ બધી વસ્તુ કરતા. ઓશો એમ કે ના, સાયકલ લઈ અને તમે એમ માનતા હો કે ના હું ધર્મ કહી શકીશ, આ બધી વાસ્તવિકતાથી પર વાત છે. આ આજે પણ સંપ્રસ્ત સ્થિતિમાં આપણે શીખવવું પડે છે. મને પણ ઓશોથી સૌથી વધારે એટ્રેક્શન ત્યારે જ થયું હતું કે જ્યારે હું લેક્ચર સાંભળતો હતો બોમ્બેમાં, એમણે ગાંધીજી ઉપર લેક્ચર આપેલા, અને ત્યારે એમણે પહેલી વાર કીધું કે ભાઈ ગરીબી રોગ છે, તમે એવું ન સમજો કે ગરીબી તો તમારા કેન્સર કરતાં પણ ખરાબ રોગ છે. બરાબર છે. અને ત્યારે હું તો બેઠેલો સાંભળતો હતો સામે જ, બરાબર, અને હું પોતે ચમકી ગયો. મેં કીધું ભાઈ હું પણ ગરીબ છું, કારણ હું તો ત્યારે અમે લોકો વી વેર વેરી પુઅર. યસ. તો ત્યારે એ મને બરાબર ચોટ લાગી ગઈ. અને એમની ફિલોસોફી બધી રીતે બરાબર છે કે કોઈ ગરીબીમાં એટલી અમારામાં પ્રતિભા નથી કે ગરીબ રહીને પણ કોઈ વ્યક્તિ ધ્યાનમાં જઈ શકે, કારણ કે આપણો પૂરો સમાજ અમીરને જ માન આપે છે, અને અમીરને જ મહત્ત્વ આપે, પૈસાદાર વ્યક્તિને. અને જ્યાં સુધી એ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ન નીકળે પોવર્ટીની, ગરીબાઈની, એ તો એક ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન બિઇંગ માટે વાત થઈ, પણ સમાજ માટે પણ એવું છે કે ગરીબ લોકો પૈસા કમાય કે ધ્યાન કરે. એટલા માટે જ મને યાદ છે કે અમે આશ્રમમાં જતા હતા તો ઓશો કેટલી વાર કે ભાઈ હવે તમે ઘડી ઘડીએ સુકામ આવો છો, બરાબર છે, તમને ધ્યાન શીખવાડી દીધું, તમે કરો અને તમે માર્કેટમાં જાઓ, અહીંયા સુકામ બેઠા છો, બરાબર છે, કારણ કે તમારે હજી તો પૈસા કમાવાના બાકી છે, અને જ્યાં સુધી પૈસા નહીં આવે હાથમાં ત્યાં સુધી તમે મુક્ત નહીં થઈ શકો. બરાબર છે. અચ્છા, એવી જ વસ્તુ દાન નહીં આવે. ઓશો કહે તમે દાન લઈને શું કરવા માંગો, શું સાબિત કરવા માંગો કે આ બધું કે સમાજમાં જે લોકોના મગજમાં પડેલું એક જડતા પડેલી હતી કે લોકોએ બિલીવ કરતા હું દાન આપીને મુક્તિ મેળવીશ. બરાબર છે કે ભાઈ મંદિરની બહાર જઈને લોકો બેઠા છે ભિખારીને હું દાન આપું તો મુક્તિ મળી જશે. ઓશોએ આ વસ્તુને પણ એટલી જ એની પર પણ એને ખૂબ હેમરિંગ કર્યું. તમે શું કરવા માંગો, શું સાબિત કરવા માંગો? એમાં ઓશો એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કીધો છે, એ કે દાન ગરીબોને આપો, એ એકચ્યુઅલી પૈસાદાર લોકોની ચાલ છે કે ગરીબ લોકો વિદ્રોહ ન કરે, બરાબર, કે ગરીબ લોકો રિવોલ્યુશન ન કરે, અને જ્યાં સુધી રિવોલ્યુશન ના થાય ત્યાં સુધી ગરીબોને સમજે ના પડે, એટલે ગરીબ લોકોને ગરીબ રાખવાનો એક રસ્તો છે, એ એક પોઈન્ટ એમણે કીધો. અને બીજો એમણે એ પણ પોઈન્ટ કીધો કે ભાઈ આ લોકોને તમે જેટલું આપશો એટલી લોકો ઓછી મહેનત કરશે, અને અલ્ટિમેટલી સમાજ ગરીબ રહેશે, ભલે ભૂખે મરે, એ ભૂખે મરશે તો કંઈક કામ કરશે. એટલે એમનો વિચાર જે હતો એ કોઈને એવી રીતે ચેરિટીમાં એ બિલકુલ નહોતા માનતા, એ કે ચેરિટી હોવી જ ન જોઈએ, એમના હિસાબે ચેરિટી શબ્દ જ ગંદો હતો. એવી જ વસ્તુ આપણે મૂડી વાતની વાત કરીએ, કેપિટલિઝમ, કે ઓશોએ લોકોને કહ્યું કે ઓશો કેપિટલિઝમની વાત કરે છે, ઓશો આની વાત ના પાડે છે. લોકોએ ઓશોને કંઈક મૂલવવામાં ક્યાંક આપણે એને કદાચ સમયથી વહેલા હતા, એ એક કારણો હતા. ઇવન અમેરિકા જો ઓરેગોન સેન્ટર પણ એટલું ન્યત પણ એ લોકો ડરી ગયા કે આ મૂડીવાદી તરફ જઈ રહ્યા છે, કેપિટલિઝમથી ઓશો શું વિશ્વાસ ઉપર રાજ કરવા જઈ રહ્યા છે, લોકો આ વસ્તુથી એટલા બધા ડરી ગયા. ઓશોની ફિલોસોફી એવી હતી કે જે કોમ્યુનિઝમ છે એ બેઝ માટે ઠીક છે, પછી જે સામ્ય સમાજવાદ છે એ થોડું બેટર છે, બરાબર, અને એનાથી પણ વધારે સારું કેપિટલિઝમ છે. અને કેપિટલિઝમમાં શું થાય, સંપત્તિ ઉત્પન્ન થાય, અને સંપત્તિ એવી વસ્તુ છે કે ઉત્પન્ન કરે તો જ સમાજ ભોગવી શકે અને તો જ આગળ. પણ ત્યાંથી નહોતા અટકાય, એ કે કેપિટલિઝમ પછી મેરિટોક્રેસી આવવી જોઈએ, દેટ ઇઝ ફર્ધર સ્ટેજ, અને મેરિટોક્રેસી આવશે ત્યારે આખો સમાજ રિયલ વ્યવસ્થિત થશે. પણ અત્યારે તો હજી કેપિટલિઝમ પણ ઇન્ડિયામાં નથી થયું, બરાબર છે, એટલે ઇન્ડિયાને તો અત્યારે બધું છોડી અને રિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરી જ્યાંથી પણ મળે, અને દેવ ટુ મેક મની ફર્સ્ટ, બરાબર છે, એટલે પહેલાં ગરીબાઈના રોગમાંથી બહાર આવવું પડે એમ એ, અને ત્યારે કેપિટલિઝમ કમ્પ્લીટ થાય, પછી મેરિટોક્રેસી ઓટોમેટિક આવશે, કારણ કે લોકો આ પૈસા હશે તો આપશે. આજે આપણી પાસે પૈસા હોય તો આપણા નોકરને આપણે આપીએ જ, બરાબર છે, અલ્ટિમેટલી ઇટ વિલ ફ્લો, પણ હોવા જોઈએ ને પહેલાં, એટલે કે પહેલાં તો ઉત્પન્ન કરો. બરાબર. અને ઈ વોઝ વેરી સ્ટ્રિક્ટ મને યાદ છે કે આશ્રમમાંથી એણે ઘણા લોકોને ભગાવી દીધા જે ગરીબ હતા એને કે ભાઈ તમે અહીંયા નહીં બેસો, અહીંયા કામ જ નથી, તમે શું કામ અહીંયા બેઠા છો, તમે સાંભળી લીધું જાઓ. બરાબર છે. અને ઓશો પૈસાવાળાના ભગવાન થઈ ગયા તેવું લાગે છે કે ઓશો છે રોસોઈમાં ફરે એ લોકોના ભગવાન રહેશે એવું માનતા હતા. ઓશો તો એકચ્યુઅલી શું છે દાખલો બેસાડ્યો કે તમે પણ રોસમાં ફરો, તમે લોકો શું કામ ગરીબ રહ્યો છો, તમે લોકો મહેનત કરો. અને મને બરાબર યાદ છે કે નહીં તો બીજા બધા ગુરુઓ તો શું કરે કે માણસોને ભેગા કરે, નંબર વધારે, ખાવાનું આપે એટલે લોકો આવે. અહીંયા તો એટલું સ્ટ્રીક હતું કે કોઈ આમ કોન્સ્ટન્ટ આવે તો એને કહી દેતા કે ભાઈ તું ધ્યાન શીખી ગયો, જગ્યા કર બીજા માટે, અને તું બીજા ઘણા કામ છે અહીંયા શું કામ બેઠો છે શું. બરાબર છે. પણ એ એક જ ગુરુ એવું કહી શકે, બાકી મેં અત્યાર સુધી કોઈ. અચ્છા ઓશો પછી હા આજે ઓશોના વિચારો, ઓશોની વાત ક્યાંક પહોંચાડવામાં હજી આપણે ક્યાંક હજી કાચા પડી ચૂકું લાગતું, હજી સમાજને આપણે ઓશોની વાત ડાયજેસ્ટ કરવામાં હજી આપણે ક્યાંક ઓશો કદાચ બીજા 25 વર્ષ લઈ આવો તો વધારે લોકો સુધી એની વાત સમજાત. શું લાગે આપણે? નહીં, એટલે ઓશોએ પોતે પણ મીડિયાનો પૂરો ઉપયોગ કરેલો અને ઓશોએ બે વાત કહેલી છે. એક તો એણે એ પણ કીધું છે કે લોકો ઓટોમેટિક આવશે મારું સાહિત્ય વાંચી સમજી, પ્લસ એમણે કીધું જ્યાં જગા જગા સેન્ટર ખોલો, તમે જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં પ્રચાર કરો, પણ કોઈ પણ મારી વસ્તુ છે એને કાપકૂટ નહીં કરતા, ન એના લેક્ચર કાપકૂટ કરો. પણ હવે થોડું ઘણું તો થવાનું સમય પ્રમાણે, પ્લસ લોકો પાસે કાંઈ એક સાથે આખા લેક્ચર સાંભળવાની સુવિધા ન હોય એટલે થોડા ઘણા ટુકડા થાય. પણ છતાંય હજી અત્યાર સુધીમાં 30 વર્ષ થઈ ગયા લગભગ ઓછો થઈ ગયા, ઘણો પ્રચાર વધી ગયો છે અને ઘણા નવા નવા સંન્યાસી, ઘણા નવા લોકો, ઘણી ક્યુરિયોસિટી અને ઘણા લોકોને બેનિફિટ મળ્યો છે. ચેલેન્જિંગ નથી લાગતું તમને લોકોને પણ કે ઓશોનો જે થોટ, ઓશોની જે વાત એને જે રીતે આપણે ન્યાય આપવો જોઈએ, આપણી એટલી કેપેબિલિટી નથી કે આપણે ઓશોની વાત જે લેવલે પહોંચાડવી જોઈએ એ લેવલે પહોંચાડવામાં હજી આપણે ખૂબ મહેનત કરવી પડશે. ને એમાં શું છે કે લેવલ ઓફ કોન્શિયસનેસ દરેક વ્યક્તિના અલગ અલગ હોય છે, એટલે દરેક વ્યક્તિના બેઝિકલી ઇનસાઇડ રિલિજન પણ અલગ અલગ હોય, એટલે ઓશોની જે વાત છે એ બધાને ટચ થાય છે અને દરેક લેવલ ઉપર કામ થઈ રહ્યું છે અને બધા પોતપોતાના લેવલથી હાઇટ વધારી રહ્યા છે અને એ સારી રીતે કામ થઈ રહ્યું છે. પણ હવે જેવી રીતે ઓશોએ કીધું કે ભાઈ જેટલું મોટું વૃક્ષ એટલા બ્રાન્ચ વધારે નીકળે, વધારે ડાળીઓ નીકળે, એવી રીતે ઓશોમાં એ ઘણા બધા નીકળ્યા છે. પણ અલ્ટિમેટલી બધા કામ તો ઓશોનું જ કરી રહ્યા છે અને સારી રીતે થઈ રહ્યું છે. પણ હવે આજે નહીં તો કાલે ઓશોએ પોતે કીધું છે કે ભાઈ સંપ્રદાય તો થવાનો જ છે. પણ સૌથી સારી વસ્તુ એ છે કે ઓશો, કૃષ્ણમૂર્તિ અને ગુર્જેફ એ લોકોનું ઓરિજિનલ લિટરેચર ઓડિયો, વિડીયો અને બુક્સમાં અવેલેબલ છે, એટલે એની સાથે કોઈ છૂટછાટ કરવી મુશ્કેલ છે. ઘણા લોકો એમાંય ટ્રાય કરે છે, પોતાના નામે ઓશોનું લગાવી દે છે, પણ છતાંય લોકો સમજી જાય છે કારણ કે ઓરિજિનલ તો હાથમાં છે, એટલે યુ કેન કમ્પેર. રાઈટ. જીજુ સર, એક પ્રશ્ન એ પણ પૂછવાનું મન થાય, રિલિજનની જ્યારે આપણે વાત કરીએ છીએ, રિલિજિયનમાં રિજિડિટી કેટલા અંશે વ્યાજબી છે, શું માનો છો? એકચ્યુઅલી રિજિડ હોય રિલિજન જ ન કહેવાય, પણ ઘણી ખરી એવી આપણે કહો ને કે આપણે જે સ્ટાર્ટિંગમાં જ આપણે એક પ્રથમ જે સર ક્વેશ્ચન પૂછ્યું એમાં જ આપણે આન્સરમાં આપણે જણાવ્યું કે ઘણી ખરી આપણે રિલિજનમાં એવી બધી પદ્ધતિઓ હોય તો ધેટ ઇઝ ઓલ્સો પાર્ટ એન્ડ પાર્સલ ઓફ રિજિડિટી, ન માની શકાય? નહીં, રિલિજનમાં અત્યારે જે રિચ્યુઆલિટી એ છે ને એક વખત લાઈવ હતી, ઓશો કહે છે કે એક વખત સાચી હતી, સત્યનારાયણની કથા એક વખત લાઈવ હતી, પણ હવે એ ડેડ થઈ ગઈ કારણ કે એમાંથી જે અવેરનેસનું જે તત્વ છે નીકળી ગયું કે જે ક્રિયા પૂરતું રહ્યું, ક્રિયા પૂરતું. હા, એટલે તમે કહી શકો એ મિકેનિકલ થઈ ગયું. જ્યારે લાઈવ હતું ત્યારે એ વસ્તુ અલગ હતી, ત્યારે એ શ્લોક, એનો અવાજ, એ આખું જે રાઇટ લિસનિંગ હતું એ નીકળી ગયું, એમાંથી રાઇટ શબ્દ નીકળી ગયો. શું એને લીધે રિજિડ જે લોકો છે અથવા રિજિડિટી છે એને એ લોકો દે આર નોટ રિલિજિયસ એકચ્યુઅલી ઇન રિયલ સેન્સ. અચ્છા, આજે જે લોકો મેડિટેશન, યોગ, એક લોકો એક ખાલી હેલ્થ પૂરતું જ આપણે થોડુંક વિચારતા થઈ ગયા, હેલ્થથી આગળ હજી યોગ, પ્રાણાયામ એ જે વસ્તુ ખરેખર તો વિશ્વમાં હવે લોકો એક્સેપ્ટ બગી ગયો. ઓશોએ ઘણા વર્ષો એડવાન્સમાં એને કીધું હતું કે આ વસ્તુઓના આધ્યાત્મિક અને સ્પિરિચ્યુઅલી બહુ મોટી હાઇટ છે, આજે હજી સમાજ એ લેવલે પહોંચ્યો નથી. ને એ ઓશોએ બહુ સારી રીતે કર્યું કે ઓશોના જેટલા મેડિટેશન છે એમણે બધી વસ્તુ ભેગી કરી નાખી. વધારે ડાયનેમિક મેડિટેશન છે વન ઓફ ધ બેસ્ટ મેડિટેશન આજે દુનિયામાં બધે થાય છે. તો એમાં શું છે કે જે ફર્સ્ટ સ્ટેપ છે કેઓટિક બ્રીથિંગ એ પણ ઇટ્સ વેરી ગુડ ફોર હેલ્થ, ફોર એનર્જી ડેવલપ કરવા માટે. પછીનું સાયકોલોજીકલ સ્ટેપ છે કે જેમાં કેથાર્સિસમાં જે કાંઈ સપ્રેસ હોય એના પછીનું પણ જે સ્ટેપ છે એ હેલ્થ છે, કારણ કે ઇન્સ્ટિંક્ટ સેન્ટર ઉપર એ નોક કરે છે એટલે માણસ વધારે લાઈવ બને. અને પછી મેડિટેશનનું પણ સ્ટેપ છે કે જે તમે રિયલ થોટલેસ થઈ શકો. અને પછી પાછું એનું સેલિબ્રેશન પણ છે જે તમે અહોભાવથી ભરી જાઓ. અને એને લીધે ઓશોએ શું કર્યું કે એ બધું સાયકોલોજીકલ, ફિઝિકલ અને મેડિટેશન એ ત્રણેય ભેગા કરી નાખ્યા. અને એમની બધી જે મેથડ છે એ એવી રીતે સેટ થયેલી છે કે દરેક મેડિટેશન 1 કલાકનું હોય. એમાં પહેલાં જે 45 મિનિટ્સ હોય, 45 મિનિટ એકદમ કેઓટિક હોય, યા તો કેઓટિક બ્રીથિંગ હોય, યા તો ડાન્સ હોય, યા તો વાઇબ્રેશન હોય. તો શું થાય કે 45 મિનિટ સુધી માણસને થકવી દે. અને પછી જે 15 મિનિટ 10 મિનિટ જે હોય જેમાં ટોટલ રિલેક્શન હોય એ 15-20 મિનિટમાં આપણને 10-15 મિનિટમાં 10-15 સેકન્ડ એવા આવી જાય કે જેમાં તમે રિયલ થોટલેસ એક્સપિરિયન્સ કરો. એટલે શું સ્કૂલ કોલેજમાં 45 મિનિટના લેક્ચર હોય કે 45 મિનિટ પછી આપણું માઇન્ડ થાકી જાય, ઓટોમેટિકલી થાકી જાય. એટલે બધી જ મેડિટેશનની મેથડ પહેલી 45 મિનિટ કેઓટિક છે કે જેમાં તમને થકવી નાખે ફિઝિકલી, મેન્ટલી. અને પછીની જે 10 મિનિટ છે જેમાં તમે એકદમ રિલેક્સ થાવ ત્યારે તમને 5-10 સેકન્ડ એવા આવી જાય કે જેમાં તમે રિયલ થોટલેસ થઈ જાઓ. પણ એ 5-10 સેકન્ડનો જે એક્સપિરિયન્સ થાય એનો ટેસ્ટ મળે પછી એ વધતું જાય. બરાબર છે. એટલે પહેલો ટેસ્ટ એ જરૂરી છે. અચ્છા, એવી જ વસ્તુ આપણે ધાર્મિક રિચ્યુઅલમાં એ પોસિબિલિટી ખરી કેટલી? રિચ્યુઅલ જો વિથ અવેરનેસ કરે તો ધેટ ઇઝ પોસિબલ. પણ એ અવેરનેસ શબ્દ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એ સાથે જોઈન્ટ કરવો જોઈએ. બરાબર છે. કારણ કે આમાં ઘણી વસ્તુ બહુ મિસકોન્સેપ્ટ થઈ છે, વધારો કે સેક્સ માટે. તો હવે જે ઓશોએ કીધું છે કે ભાઈ તંત્રની મેથડથી કોઈ સેક્સ એક્ટમાં જાય તો એ ધ્યાનને ઉપલબ્ધ થઈ શકે. ઇવન ગુરજેફે પણ કીધું છે કે ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન ઓફ સેક્સ એનર્જી અને ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન ઓફ મેડિટેશન ઇઝ સેમ. પણ થાય છે શું, લોકો ઉલટું લઈ લે છે. અત્યારે એવા પણ ઘણા ગ્રુપ છે જેને લીધે ઓશો બદનામ પણ થાય છે કે એકચ્યુઅલી ઓશોએ જે બુક ઓફ સિક્રેટમાં એ જે મેથડ લખી છે એમાં એણે શબ્દ વાપર્યો છે લવર અને બિલવડ. એ બે લોકો લવર અને બિલવડ એટલે પ્રેમી અને પ્રેમિકા, એ લોકો જો સેક્સમાં ઉતરે તો મેડિટેશનમાં જઈ શકાય. બરાબર છે. પણ લોકો તો ગમે એ પુરુષ સ્ત્રી સેક્સમાં ઉતરે તો એટલે એવી રીતે લઈ જે ખાસ કરીને સંભોગથી સમાધિ સુધીનો બુકમાં ખાસ કરીને કીધું કે એની જર્ની બતાવી હતી કે સંભોગ સમાધિ સુધીની જર્ની કેવી હોઈ શકે, સમાધિ વર્ષ કેવી રીતે જઈ શકું. ક્યાંક લોકોએ તમે જેમ કીધું પાછું ફરી વખત જે આપણે વર્ષો ચાલ્યો હતો ક્રિયા તરફને મહત્વતા દીધી, એની પાછળનો ભેદ કે ભાવ સમજવા તરફ આપણે ગયા જ નહીં. એમાં બેઝિક પ્રોબ્લેમ ક્યાં થઈ ગયો, લવર બિલવડ શબ્દ વાપર્યો દરેક જગ્યાએ, પ્રેમ અને પ્રેમિકા. એટલે બે વ્યક્તિ વચ્ચે રિયલ પ્રેમ હોય તો જ સંભવ થઈ શકે. આજે રિયલ પ્રેમની પરિભાષા પણ કેવી, એટલે જ કહું છું પ્રેમ હોતો નથી અને લોકો સેક્સ એક્ટ કરવા માંડ્યા અથવા એનો ઉપયોગ કરવા માંડ્યા. પણ જ્યાં સુધી પ્રેમ ન હોય ત્યાં સુધી એ મેથડ બરાબર છે થઈ જ ન શકે, રિઝલ્ટ ઓરિએન્ટેડ બની જ ન શકે. આવી જ વસ્તુ આપણે ઓશોની ભગવાન સાથેની કનેક્શનની વાત આવે. ઓશો એ કૃષ્ણ બાબતમાં પણ, મહાવીર બાબતમાં ખૂબ એવું લોકોને એક વખત હલબલાવી નાખ્યા. લોકોને એવું થઈ ગયું કે ઓશો બધાને વિદ્રોહી કરી રહ્યા છે અથવા ઓશો બધાને નાસ્તિક કરી રહ્યા છે. આવું લોકોને ઉલટાનું એનું સ્થિતિ એવી કે જે લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ હતા, જે ખરેખર નાસ્તિક કહેવાય, એ ક્યાંક આસક્તિ તરફ અથવા ધર્મ તરફ ગયા હોય એવું આપણે લાગ્યું. શું થયું? નહીં, એકચ્યુઅલી શું છે કે ઓશોએ ઘણી જગ્યાએ ક્લેરિટી કરી છે કે સાયન્સ અને ઈશ્વર એ કોઈ વ્યક્તિ નથી. લોકો જે સમજે છે કે ભાઈ આ ઈશ્વર નામની વ્યક્તિ છે એવું નથી. એટલે લોકો પેલા વ્યક્તિ કોઈ ફિગર એને પૂજવા માંડ્યા છો. એટલે ઓશોએ ઘણી વાર કીધું છે કે એ સાયન્સ અને ઈશ્વર કોઈ વ્યક્તિ નથી. એટલે શું થઈ ગયું કે જે લોકો પહેલાં આપણે કૃષ્ણ, મહાવીર, બુદ્ધને જે પૂજતા હતા એના બદલે ઓશો લઈ આવ્યા કે ભાઈ રિયલ મહાવીર પણ વ્યક્તિ જ હતા પણ એ સુપર કોન્શિયસનેસ સુધી પહોંચ્યા એટલે ભગવાન થઈ ગયા. એટલે એણે બહુ ડિફાઇન કર્યું કે ભાઈ ભગવાન વસ્તુ શું છે, બરાબર છે. એટલે રિયલ ખબર પડી. એટલે જે લોકો નાસ્તિક હતા એને ખ્યાલ આવ્યો, બરાબર, કે ભાઈ આ એક શક્તિ છે અથવા તો આ એક કોન્શિયસ લેવલ ઓફ કોન્શિયસનેસ છે કે હા ધેટ ઇઝ ગોડ. બધા ધર્મમાં એમ છે કે તમારો આત્મા છે પરમાત્મા, આત્મા શું પરમાત્મા બધું કહીએ છીએ, પણ જ્યારે વાસ્તવિકમાં આવી છે ક્યાંક હજી આપણે એ વસ્તુનો વ્યક્તિમાં જ ક્યાંક જે મૂર્તિમાં ગોતીએ છીએ, જગ્યા ઉપર ભગવાનને ગોતીએ છીએ, ક્યાંક હજી એ બધું આપણે બધા ધર્મમાં એક વસ્તુ કહેવા છતાં કેમ માણસ આપણા ધર્મગુરુઓ કહેવાય કે મનુષ્ય કહેવાય કે લોકોને આત્મા શું પરમાત્મા વર્ષો દે ઓશો પહેલા એ પણ શબ્દ આવતો એવું નતું, ઓશોએ કીધું આત્મા શું પરમાત્મા, તો આજે પણ એ વસ્તુથી કેમ આપતું નથી? નહીં, આત્મા તમારે રિયલાઇઝ કરવા માટે મહેનત કરવી પડે. ઇટ્સ એ પ્રોસેસ ઓફ ડાઈંગ. એમાં તમારે જો છે લોકો ઇઝી ગોતો મીંડતા ઇઝી છે, કારણ કે આજે જઈને પગે લાગવું અને પૂજા કરવી તો કોઈ પણ કરી શકે, પણ રિયલ પોતાનું ડેવલપમેન્ટ કરવું, પોતાની કોન્શિયસનેસ વધારવી, એમાં તો શું થાય ઇટ્સ અ મેન્ટલ ડેથ. તમારે રિયલ મરવાની તૈયારી હોવી જોઈએ, નોટ ફિઝિકલી, પણ તમારી જેટલી માન્યતા ધારણા આ તે બધામાંથી મુક્ત થાવ તો શૂન્ય સુધી જઈ શકો. હવે આપણે કોઈ ગમે એટલું કરીએ પણ આપણી જે અમુક માન્યતા ધારણા બેસી ગઈ, પ્લસ આપણી જે પર્સનાલિટી ડેવલપ થઈ ગઈ કે આપણા મા બાપ, કોલેજ, સ્કૂલ, યુનિવર્સિટી અને સમાજ એ બધાએ જે આપણી અંદર ભરી દીધું એ આખું બહાર નીકળી જાય તો જ આપણે શૂન્ય સુધી જઈ શકીએ. એટલે આ આખી પ્રોસેસ છે જે મેથડ ઓફ મેડિટેશન એ જ છે કે હાઉ યુ કેન કમ આઉટ ઓફ ધેટ. ઓશો ઇન્ટેલેક્ચ્યુઅલી બહુ નજીકની વાત કે જે લોકો પોતાના તર્ક હતા, પોતાની વિચારસરણી, પોતાની વાત હતી કે જે વિશ્વનું બુદ્ધિધન જેને કહેવાય એ વધારે એટ્રેક્ટ કર્યું. એના મેઇન પાયા તમને શું લાગે? એનો મેઇન ધર્મગુરુ નહોતા પકડા કે ભાઈ આ સંપ્રદાયના ના ધર્મગુરુ મને બિલીવ કરે. નહીં, એનું કારણ છે કે ઓશોનું શું છે કે ઇટ્સ અ વેરી રેશનલ, વેરી લોજિકલ અને વેરી મચ સાયન્ટિફિક, અને એ હોય તો જ લોકો એટ્રેક્ટ થાય, રિયલ લોકો જેને ખરેખર રસ હોય એવા લોકો. બાકી તો લોકો જે લોકો પૂજા પાઠ હાથે કરતા હતા એ લોકો તો શું પછી અટકી ગયા, કારણ કે એ લોકો પાસે કોઈ વિચાર નહોતો કે ભાઈ આમાં તો કંઈ અમે સંતોષ તો થયો નહીં, પૂજા કરવાથી અમે છીએ એવા જ છીએ, પહેલાં હતા એવા જ છીએ, કાંઈ બદલાયા તો છે નહીં, કાંઈ ચેન્જ તો થયો જ નથી. તો એ ચેન્જ ક્યારે થઈ શકે કે પહેલાં તો એ લોકો મેન્ટલી સમજવું પડે ને. એટલે આજે ઓશો સમજો કે રોજ 1.5 કલાક લેક્ચર આપતા હતા, એ આપણને સમજાવતા હતા, પણ ખાલી સમજાવવાથી નોલેજથી નથી થતું, બિઇંગ તો મેડિટેશનથી ઉપર આવે. એટલે ગુરજીએફ પણ કહે છે નોલેજ અને બિઇંગ બંને પેરેલલ વધવું જોઈએ. એટલે કોઈ વ્યક્તિ સમજો ખાલી ધ્યાન કર્યા કરે અને ઓશોને બિલકુલ વાંચે કે સમજે નહીં, એ પણ ન પહોંચી શકે, એ પણ રિયલ ધાર્મિક ન થઈ શકે. કે કોઈ વ્યક્તિ ખાલી વાંચ્યા જ કરે, બધું સમજી જાય મેન્ટલી, તો પણ એ વ્યક્તિ ન જઈ શકે, કારણ કે એનું બિઇંગ ડેવલપ ન થાય. એટલે નોલેજ અને બિઇંગ બોથ શુડ ગો પેરેલલ, બોથ શુડ ઇન્ક્રીઝ સાયમેલ્ટેનિયસલી. ઓકે, અચ્છા, ધ્યાનના પ્રકારની વાત આવે તો દરેક ધ્યાનના એક પ્રકાર અલગ છે. ઓશો એ ધ્યાનને ખાસ કરીને બહુ વધારે મહત્વ દઈને ઉપર એને ધ્યાન એ જ એક રેમેડી છે, બીજી કોઈ રેમેડી છે જ નહીં. ધ્યાન કહો, મેડિટેશન કહો, અવેરનેસ કહો, જે કહો એ બરાબર. અને એમણે પછી બે ભાગ કરી નાખ્યા, એક્ટિવ મેડિટેશન અને પેસિવ મેડિટેશન. હવે દરેકની પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિક હોય, એ પ્રમાણે વન કેન ડિસાઇડ કે ભાઈ મને એક્ટિવ મેડિટેશન ફાવશે. જે લોકો ઇન્ટેલેક્ચ્યુઅલી બહુ પ્રોન હોય એ લોકો માટે એક્ટિવ મેડિટેશન ઇઝ મોર ઇફેક્ટિવ, પણ ઘણા લોકો બહુ પેસિવ હોય એ લોકો માટે પેસિવ મેડિટેશન ઉપયોગી છે. અને ગુરજીએફે તો એ ટાઈપ ઉપર બહુ કામ કર્યું છે, એટલે એને બધી ટાઈપ કરી નાખે કે એ ટાઈપ પ્રમાણે તમારે મેથડ સિલેક્ટ કરો તો તમને બેનિફિટ થાય. જીતુ સર, રજનીશજીની ઓશોની આપણે આટલી ખરી વાત તો કરી, પણ આપણે એક સેન્ટેન્સમાં અથવા તો એક શબ્દમાં ઓશોને વર્ણવવા હોય તો શું કહી શકાય? ધ્યાન, મેડિટેશન. એમણે પોતે કીધું છે જી કે હું એટલે ધ્યાન ધ્યાન ધ્યાન, એક એમનું લેક્ચર પણ છે ઓશો. એટલે તમે એક જ શબ્દમાં કહો તો ધ્યાન યા મેડિટેશન, અને ધેટ ઇઝ મીન્સ ટ્રુ ફોર એવરી માસ્ટર. એમ નથી કહેતા મને પૂજો કે મને કાંઈ કરો, તમે ધ્યાન કરો, બાકીનું બધું ઓટોમેટિક. જેવી રીતે આપણે ઝેનમાં કીધું છે ને કે સિટ સાયલેન્ટલી એન્ડ ગ્રાસ ગ્રોઝ બાય ઇટસેલ્ફ. અચ્છા, ઓશોને આપણે ભગવાન તરીકે માનવા માંડ્યા છીએ, બિલીવ કરવા માંડીએ કે ગોડ. बराबर लोगों मन में एवं थे कि आप शू कोई व्यक्ति के समूह एक नक्की कर सके कि भाई आने आप भगवान मानवा एम एक्चुअली एवं थू कि ओशो एक लैक्चर है डायमंड सूत्र में आखू लैक्चर है कि हूँ शू काम मैं भगवान तरीके मारी जातने डिक्लेर करी बराबर એમાં બે ત્રણ વસ્તુ હતી એક તો શું હતું કે બહુ લોકો ભેગા થઈ ગયા અને બહુ ખોટા લોકો ભેગા થઈ ગયા એટલે ઓશોએ શું કર્યું કે હું ભગવાન છું ડિક્લેર કર્યું એટલે 70-80% લોકો વયા ગયા જે જરૂર નહોતી અને જે લોકો એમ જ આવી ગયા હતા સાંભળીને એટલે ઓશો કહે કે સૌથી પહેલું મારું કામ એ મેં કર્યું કે 70% જે નકામા લોકો હતા એ વયા ગયા નહીં તો શું હતું કામ કેવી રીતે કરું બરાબર છે કારણ કે મારે કામ કરવા એવા લોકો માટે કરું તો જે સાવ ઈગો છોડીને આવી શકે એટલે એને ધ્યાનની મેથડ પણ એવી બનાવી કે થોડી પાગલ જેવું કે ભાઈ જેને ઈગો છોડો એ જ આવી શકે અને તોય ઓશો તો બહુ લિબરલ હતા ગુરજીએફ તો એટલો સ્ટ્રિક હતો કે જેને રિયલ કામ કરવું હોય એ એની પાસે આવી શકે એટલે તો એ મિટિંગો પણ એવી રીતે અરેન્જ કરે કે ભાઈ કોઈ 4 વાગે મિટિંગ કરે ત્યાં નોટિસ લખી કે 6 વાગે છે 6 વાગે લોકો આવે એટલે લખે કે ભાઈ આ હોલ નહીં બીજા હોલમાં છે જે 10 કિલોમીટર દૂર હોય તો પછી ચડાઈ ચડાને જે થોડા ઘણા લોકોને એની હારે જ કામ અને ઇનફેક્ટ એક વસ્તુ પણ જો તમે ઓશોને કે ગુરજીએફને સ્ટડી કરો કે કૃષ્ણમૂર્તિને ધીસ લાઇન ઇઝ નોટ ફોર એવરીવન ઇટ્સ ફોર ચૂઝન ફ્યુ એ સર્ટન લેવલ ઓફ કોન્શિયસનેસ આવે પછીનું જ કામ છે જે લોકો ઓશો મેળા નથી તમે તો નસીબદાર છો કે ઓશોને મળવાનો તમને મોકો મળેલો છે आज ओशो ने मेड़ा विना ओशो ना पाथ पर चलाओ ओशो ने बिलीव करवा ये टू चैलेंजिंग आज घना लोगों ने इच्छा होई आओ होई अगर वो तो होई पर क्या अपने जब पहला बात की मान्यताओं रिचुअल आप बड़ी वस्तुओं इन सारे व्यक्ति सारे जोड़ा ही लीजिए और तबे बच्चों हमने एम की तो वो आप पाथ दरेक माटे नहीं बराबर आपने टू चैलेंजिंग तो आप वस्तु बेचारे मानो दरेक धर्म एम के जे कि दरेक मनुष्य के जे मैं परमात्मा छे तो लोकों पर मत पसुती बनावा पहुंचाओ क्यों इतने सकते हैं आमा ये वो चेक जने खरेखर रस है ना ये तो पहुंची जैसे ये तो ओशो नो एक एक शब्द गोती करते अने आ लोकों नो ओरिजिनल अवेलेबल चे इतने जने सच्चे रस है ये तो गोतो आवसे बदु वास से डिटेल में जैसे 2-4 बदा अलग अलग संचालक ने शिविर अटेंड करते अने एमाथी जे साची वस्तु जे मळी जशे कारण के ओरिजिनल अवेलेबल छे ने नहीं तो हजी भटकी सके आज ओशो ने वाँच्या पछी एने खबर पड़ी जाए कि आ संचालक जे बोले छे केटलुं साचुं छे अने केटलुं जरूरी छे कि आ ध्याननी मेथड केटली छे मने उपयोगी छे नथी उपयोगी कारण के अने ओशोए तो शुं एटलुं बधुं कीधुं छे पण वन शुड ट्राय के भाई मारे आज बधुं वाँचवुं छे दरेकमां जवुं छे डिटेल अने जेने खरेखर रस होय जवानो ज ए पछी रस्तो मळी ज जाय शुं अरे ओशो बधे फेरा विश्व आखिरी जर्नी करी घनी जगह आम थी आम गया बट सामाटे पुना स्थायी थी तेरी पासों रीजन तमें लोगों ने खुलाबदा प्रश्नों से सामाटे पुना ही स्थायी थे पुना जेब में पता फाइनल एक डेस्टिनी थी एक्चुअली वो थी कि ओशो जारे बॉम्बे में आता जारे वुडलैंड में रहता था फ्लैट में रामे लोगों जाता था जा पची ते इतना लोगों वधवा मन गया अने त्याग ये बाकी ना रेसिडेंस लोगों होता ये लोगों ने बहुत कंप्लेन वधेगा इतने देवर सर्चिंग प्लेस कि जहाँ एक आश्रम जो होते सके एक इंस्टीट्यूट बने कि जहाँ लोग सीखी सके एटले ए लोकोनी नजर तो कच्छ तरफ थी कारण के त्यानी क्लाइमेट ओशो ने सुटेबल थी पण त्यारे मोरारजी देसाई सपोर्ट न कर्यो अने ए लोग कच्छनो विजय पेलेस हतो ए आखो एरिया मोटो हतो लेवानो तो पण समाव न लीधो प्लस ओशो ना जे ओला लेक्चर हता संभोग से संबाधे क्यों एटले घणा लोको जग्या आपता ज नहोता अने कोई सवाल ज नहोतो पर पुणे में एक बंगलो होतो जे सारो होतो ये त्यारे लक्ष्मी जे सेक्रेटरी थी एना ओळखाण में थी ई 40 लाख में ये लोगों लीधो पछी आजूबाजू की जगह मळी धीमे धीमे अने पछी बीजो तो कोई रस्तो ज नहोतो एटले त्यां आश्रम बनी गयो ई आश्रम नानो पड़वा मांड्यो अने पछी पण ए लोको गोतता हता पछी आ शिलाए कीधुं भाई अमेरिका इज मोर डेवलप मोर ओपन पीपल तो लेट अस गो अमेरिका एटले पछी शीला तो त्यानी ज हती त्यां रहेली एटले त्यां रजनेशपुरम जे कर्युं अने पछीनी तो स्टोरी बधाने खबर छे बराबर छे कारण के विश्व आखुं एनाथी लईने अमेरिका जेवो देश पण डरी गयो के अमारुं इंटेलेक्चुअल पर्सन छे लोकोने के एकदम के चुंबकीय तत्व बदलते के मेस्मेरिज्म करी રહ્યા છે ઓશો શું કરી રહ્યા છે કે લોકો એક ડર એક ઉભો કરવામાં આવ્યો એક ભય ઉભો કરવામાં આવ્યો કે કહેવાય કે ધર્મના ઠેકેદારો જે પોતાનું કે કેવું થઈ ગયું કે એનો ઇજારો જઈ ગયો હતો, આ બધા કારણો એ ઓશોને ક્યાંક ડિસ્ટર્બ કર્યા. આ બધી વસ્તુઓ લઈ અને જે સમાજમાં એક વર્ગને એક વર્ગથી જુદો પાડવાની કોશિશ થઈ. આજે પણ એ વસ્તુ ફીલ કરી નહીં. એમાં ફેક્ટ શું થયું, અમેરિકામાં એટલા માટે આખું ડિસ્ટ્રક્ટ થયું. હાજી, કે શરૂઆત એવી થઈ કે ત્યાં જે ઓરેગોનમાં જ્યાં હતી ઇન્સ્ટિટ્યૂટ અથવા જે બનાવ્યો હતો રાજેશપુરમ, ત્યાં બાજુમાં જ એક લિંકન સ્કૂલ હતી. અચ્છા, એટલે કેથેડ્રલ સ્કૂલ હતી, કોન્વેન્ટ સ્કૂલ હતી. તો એના ટીચરો સાંભળવા આવવા માંડ્યા, પ્લસ એ લોકોએ ઓશોનું વાંચવાનું ચાલુ કર્યું. એટલે એ જે 2-4 ટીચર હતા જે પ્રિસ્ટ હતા, ત્યાં તો ફાધર જ હોય ને, ચર્ચમાં પણ એ રહીને ભણાવે પણ એ જ, તો એ લોકોએ સંન્યાસ લઈ લીધો. ઓશોના સંન્યાસ લીધો એટલે કપડાં પહેરવા માંડ્યા, મરૂન કપડાં ને માળા, અને એ લોકો ત્યાં ચર્ચમાં પણ એ જ કપડાં પહેરીને લેક્ચર આપવાનું ચાલુ કર્યું, સરમસ જે આપે ને. એટલે ત્યારે પહેલી વાર વેટિકનના લોકો ચમક્યા કે આ તો સાલું કંઈક ખરાબ થઈ, ખોટું થઈ રહ્યું છે. કારણ કે એ લોકોને ક્રિશ્ચિયાનિટી તો બહુ બરાબર છે, એને એક્સેપ્ટ કરવું બહુ અઘરું પડે. કોઈ પણ રિલિજિયસ ને લોકો આટલો મોટો રિલિજિયન એને તો અઘરું જ પડે. એટલે એણે શું કર્યું કે એને સસ્પેન્ડ કરી નાખ્યા, જે 5-6 ટીચર હતા જે ફાધર, સસ્પેન્ડ કરાય. એટલે એ લોકો અમેરિકન કોર્ટમાં ગયા કે ભાઈ એવું તો કાંઈ લખેલું નથી, અમે લોકો ગમે એ કપડાં પહેરી શકીએ, માળા પણ પહેરી શકીએ. એટલે કોર્ટે એ લોકોને પાછા રિક્રુટ કર્યા. બરાબર છે. એટલે પોપ તો પછી શું કરે, એટલે એને રીગનને કીધું ને કે એ લોકોને ટ્રાન્સફર કરી નાખ્યા, એવી જગ્યાએ ટ્રાન્સફર કર્યા જ્યાં રણ હોય, ડેઝર્ટ હોય. બરાબર છે. તો એ લોકો તો ટ્રાન્સફર થઈ ગયા, પણ પછી શું થયું કે લિંકનમાં સ્કૂલના છોકરાઓ આ તે બધા વધતા ગયા. એટલે ત્યારે વેટિકનથી ઓર્ડર આવ્યો રીગન ઉપર કે આ માણસ નહીં જોઈએ. બરાબર છે. કારણ કે એ લોકોએ પણ પછી સ્ટડી કર્યો ડિટેલમાં, અને પછી તો આટલી મોટી વેટિકનની પ્રોપર્ટી, આટલા પૈસા દુનિયામાં, એ લોકો તો બધું ઉધારે. બરાબર છે. અત્યારે પણ જે અમેરિકન કે ગવર્મેન્ટ ચાલે છે એ લોકોના પૈસા જ ચાલે છે. બરાબર છે. એટલે એ લોકો કીધું આ માણસને હટાવો, એટલે પછી હટાવવાનું ચાલુ કર્યું. પછી અંદર ડ્રગ ઘુસાડી એ લોકોએ. બરાબર છે. પછી તો ઇઝી થાય ને, કારણ કે મારે તમને કાઢવા જ હોય. એટલે એ લોકો એવા સંન્યાસીઓ ભોળવ્યા, એના પૈસા આપ્યા, અંદર ડ્રગ ગોઠવી, અને પછી ડ્રગનો અંદર પ્રચાર કર્યો. પછી તો નાર્કોટિક્સના કાયદા જેવા છે, તરત પકડાઈ જાય. અને પછી એમાં શીલા, હવે કેટલું સાચું એ ખબર નથી, એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન છે કે ભાઈ શીલાને પણ પૈસા એટલા બધા આવતા હતા, કારણ કે પુષ્કળ બુક્સ વેચાતી હતી, સીડી, મેડિટેશનમાં ત્યાં તો બધે પૈસા ચાર્જ કરતા હતા. અને પૈસા ચાર્જ કરવાનું સૌથી પહેલાં ગુરજેફે ચાલુ કરેલું. એટલે પૈસા એટલા બધા આવતા હતા. અને બરાબર ટાઈમિંગ ત્યાં ગયા, પછી 3.5 વર્ષ ઓશો ઓલામાં રહ્યા ગયા, મૌનમાં. અને પછી એમણે લેક્ચર આપ્યા રજનીશ બાઇબલ કરીને, એ પણ એણે ત્યારે ઓપનમાં ના આપ્યા, અમુક ચૂઝન ફ્યુની વચ્ચે આપ્યા. અને એની પબ્લિકેશન બી પછી કરી. બધા લેક્ચર પૂરા થઈ ગયા, 4 ભાગ. અને એમાં એણે ઘણું ક્રિશ્ચિયાનિટીની આપણને સમજાય પ્રમાણે અગેન્સ્ટ લખ્યું છે. બરાબર છે. એટલે બધું આખું બળે સળગી ગયું એકદમ. બરાબર છે. પછી તો હવા મળી ગઈ, આગ લાગી, પછીની હિસ્ટ્રી બધાને ખબર છે. અચ્છા, આપણે એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. આમ તો ઘણું ઓછો માટે જેટલી વાત કરીએ એટલી ઓછો છે, બરાબર. ખાસ એવું આપણે કહી શકીએ વ્યક્તિને વ્યક્તિ સુધી પહોંચવાની જે સફર છે એ ઓછો બતાવી, એવું આપણે કહી શકીએ. ડેફિનેટલી કહી શકીએ. કારણ કે એકચ્યુઅલી તો એવું છે ને કે આ જે મેડિટેશન ઇઝ અ મેડિસિન, એક દવા છે. એ કોઈ પણ યુઝ કરે તો બધી જાતના રોગ વયા જાય, અને વ્યક્તિ તો જ સ્વતંત્ર થઈ શકે. બરાબર છે. અને સ્વતંત્ર તો જ થઈ શકે મેડિટેશન કરે તો, કારણ કે મેડિટેશનથી બધી જ જાતની માન્યતા, બધી જ જાતના જે કાંઈ પૂર્વગ્રહ હોય કે કોઈ પણ આપણા કોમ્પ્લેક્સ હોય એ બધા ડિઝોલ્વ થઈ જાય છે. એટલે અને એ ધેટ ઇઝ, અને એને લીધે વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચી ગઈ, પોતાના સુધી. બરાબર છે. જેતુસર, અમારા અબ તકના દર્શક મિત્રોને આપનો શું સંદેશ રહેશે? બસ મારો તો સંદેશો એ જ છે કે ઓશો, કૃષ્ણમૂર્તિ અને ગુરજેફ એ અત્યારના ત્રણેય સદગુરુ છે, અને એ ત્રણેયનું ઓરિજિનલ લિટરેચર ઓડિયો, વિડીયો અને બુક્સમાં અવેલેબલ છે. તો એને ફોલો કરીને કોઈ પણ માણસ એનલાઇટન થઈ શકે, યાની જેને હાઈએસ્ટ પોસિબિલિટી ઓફ હ્યુમન બિઇંગ કે છે ત્યાં સુધી માણસ પહોંચી શકે, અને એ રસ્તો કોઈ પણ એડોપ્ટ કરી શકે એવું છે, અને એના માટે કોઈ પ્રી કન્ડિશનની જરૂર નથી. બરાબર છે. જીતુ સર, સત્યપ્રકાશ સ્વામીજી આપ અમારી સાથે જોડાના, આપનો ખૂબ ખૂબ આભાર. આપણો આભાર. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે ઓશોએ પોતાના વિચારથી પોતાનું જે અભિપ્રાય છે, પોતાની જે લાઈફસ્ટાઈલ છે તેનાથી લોકોને અને જે સકલ વિશ્વની આપણે વાત કરીએ તે પોતાનો સંદેશ જે રીતે પ્રસ્થાપિત કર્યો તેને લઈને લોકોમાં ઘણી ખરી અવેરનેસ, જાગૃતતા પણ આવી છે. આવા જ એક નવા વિષય સાથે, એક નવી વિરલ વિભૂતિ સાથે અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.